ખંભાતના રોહિણી ગામે મહિલાઓ પાણીની માંગ સાથે હોબાળો કરી ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો। છેલ્લા એક માસથી આ ગામના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે અને ગામમાં પાણી ભરવા માટે આગળછેટ રાખવામાં આવતો હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈને કંટાળેલા સ્થાનિકોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કરી માટલા ફોડી પાણીની માંગ કરી છે। મહત્વનું છે કે આણંદ જિલ્લાના ખંભાતના રોહિણી ગામે વણકરવાસ અને ભરવાડવાસમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા સર્જાઈ છે। આ વિસ્તારમાં રોડનું કામ થતાં પાણીની મેઇન લાઇન તૂટી ગઈ છે, જેને લઈને આ વિસ્તારના લોકો છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાથી પરેશાન છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, ગામના પશુઓને પણ પીવા માટે પાણી નથી મળતું। વારંવાર ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે કંટાળીને ગામની મહિલાઓએ રોહિણી ગ્રામ પંચાયતે પહોંચી જ્યાં માટલા ફોડીને ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો। અમારે સાહેબ પાણીની સમસ્યા છે, એક મહિનેથી આ લોકો અમને પાણી આપતા નથી, લાઇન તૂટી જઈ છે તે છતાં આ લોકો સરખી કરાવવા દેતા નથી, અને સરખી કરાવીએ છીએ તો એ એવું કહે છે કે અમે કેસ મૂકી દઈશું। 16-17 ગાયો છે સાહેબ, બધું 20-20 આટા પાણી માથે લઈને પૂરું પાડું છું, મારી ગાયો તરસી રહે છે, ઘરે પાણી નથી મળતું, અમે કેટલીક દુઃખ વેઠવી અને કેટલીક સમસ્યા સહન કરવી। અમે પંચાયતવાળા એવું કહે છે કે આજે સરખું કરીએ કાં તો કાલે સરખું કરીએ, એવું બોલી બોલીને અમને પાછા મોકલે છે। પાણી 20 દિવસથી આવતું નહીં સાહેબ, તો અમે બધું બહુ એક મહિનાથી હેરાન થવી છે, અને અહીંયા જવી છીએ તો અમારથી ભેદભાવ રાખે છે, અમને ભરવા દેતા નથી, તો અમે શું કરીએ? હવે કંટાળી ગયા અને ડાયરેક્ટ લાઇનમાં લેવાની કહેવી છીએ, તારી અહીં અમને એવું કહે કે તો પોલીસ કેસ કરી દઈશું, કે એ બીજા ગામવાળા એવું કહે એટલે અમને પાણી ભરવા નહીં દેતા ગામના, અને અમારે અહીં ભેદભાવ રાખે એટલે અમે શું કરીએ? હવે કંટાળી જાય, અહીંયા રોડ તૂટી ગયો અને તે લાઇન અહીંયા તોડી લખી છે, એટલે અમે હમો કરવાની કહેવી છીએ પણ હજુ કરતા જ નહીં, હા હા કાલ કરશું કાલ કરશું એવું કહે છે, મહિનાથી એવું રીતને એવી રીત ધકાવે છે પણ હમો નહીં કરતા। કારણમાં સાહેબ જો અમે તો પ્રોબ્લેમ કરી નહીં પાણીની, કે આ લોકોને આપણે મહિના પૂરતું ડાયરેક્ટ કરી દેવી, દોઢનું આપી અને કોક મૂકી દેવી, કે આ ગામના લોકોએ અમારા ઓપરેટિવને એટલું કહ્યો કે ભાઈ આ પાણી આવી રીતે તપાસે નહીં, તમે બીજે ગમે ત્યાં લો પાણી, તો રોડ ખાતા બનતો હતો, PWD રોડ બનતો હતો એટલે બે ત્રણ જગ્યાએ પાઇપ તૂટી હતી એટલે પાણી નથી આવ્યું। ક્યારે આવશે? તો આજે મેં મંજૂરી માગું તો કાલે મને મંજૂરી આપી, કાલે મેં રિપેર કરે ને કાલ સાંજ સુધી પાણી હું કરી આલે, આ કોઈ પેલો શું કહેવાય મંજૂરવાળા સાહેબ કે આ લખીને આપો ને આટલા આપો ને તમારા સબમાં પાણી પડે પછી તમારે લેવાનું એ બધું કહેતા, પાઇપ મેં રિપેરિંગ કરાવી, બે વાર ત્રણ વાર મેં રિપેર કરાવી પણ સક્સેસ જઈ નહીં મારી પાઇપ, પણ જીમ તૂટે હું પાઇપ નાખું છું, જીમ તૂટે હું પાઇપ નાખું છું, કાર્યવાળી બંધ તો છે જ નહીં મારી। આણંદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક।